आत्मा होलिका दहन करवामां आव्युं, आसुरी शक्तिनो नाश थाय ते माटे होलिका दहनना कार्यक्रमो करवामां आवता होय छे। त्यारे सूरतना कडोदराना चलथाणामां होळी धूळेटी पर्वने लईने सरकारनी गाइडलाइन प्रमाणे उजवणी करवामां आवी हती। ફાગણ સુદ પૂનમ એટલે હોળી, આસુરી શક્તિ અને નકારાત્મક વિચારોનો નાશ કરતું પર્વ એટલે હોળી દહન પર્વ। હિન્દુ સંસ્કૃતિમાં પર્વો ચક્ર આવતા હોય છે। દરેક પર્વ પાછળનું દાન પુણ્ય જીવદયાનો સંદેશ આપવામાં આવતો હોય છે। ત્યારે શાસ્ત્રોક્ત વિધિ મુજબથી સુરતના કડોદરાના ચલથાણામાં હોળી દહન કરવામાં આવી હતી। પલસાણા તાલુકાના ચલથાણા ગામે સુગર ફેક્ટરીમાં તેમજ સિલિકોન સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક વગેરે પહેરીને ભાવિકો આ હોળી ઉત્સવની ઉજવણી અને હોલિકા દહન કાર્યક્રમ કર્યો હતો। જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પલસાણા તાલુકાના ચલાથણા ગામનું છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે હોળી દહન કરવામાં આવી રહ્યું છે। હોળી ધૂળેટીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે હોલિકાની વિધિવિધાનથી પૂજન અર્ચન કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હોળિકા દહન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। હોળી એટલે આસુરી શક્તિ અને નકારાત્મક વિચારોને નાશ કરવા માટે આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ઠેર ઠેર ગુજરાતમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતના કડોદરામાં પણ આ હોળિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી। સુરતના કડોદરાના ચલથાણામાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું।